હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ફાઇન. તો બાળકો, આજે આપણે ધોરણ 12 કોમર્સ ની અંદર બીએ ની અંદર આગળ વધીએ, જેમાં આપણે ચેપ્ટર નંબર 9 ભણી રહ્યા છે, નાણાકીય બજાર. તો એની પ્રારંભિક માહિતી આપણે અગાઉના લેક્ચર ની અંદર જોઈ. આજે આપણે નાણા બજારના અર્થ અને એની વ્યાખ્યા તેમજ એની લાક્ષણિકતાઓ વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો જોઈએ કે નાણા બજાર છે એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. અગાઉના લેક્ચરની અંદર જોયું નાણાકીય બાબત જે છે એની અંદર, તો ખાસ મૂડી બજાર અને નાણા બજાર. તો નાણા બજાર છે એ ટૂંકા ગાળાનું માધ્યમ છે, ખાસ કરીને ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત છે એ સંતોષવા માટે આનો ઉપયોગ છે કરવામાં આવે છે. નાણાની નજીકની અવેજી ધરાવતી એની વ્યાખ્યા, નાણાની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્ક્યામતો એટલે કે મિલકતો કે સાધનોનું બજાર એટલે નાણા બજાર. નાણાની નજીકની અવેજી વસ્તુ ધરાવતી અસ્ક્યામતો કે સાધનોનું બજાર એટલે નાણા બજાર, ટૂંકમાં જેનું તમે ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકો એવું. ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્ક્યામતોનો વેપાર છે અહીંયા અંદર થાય છે, કે જે નાણાકીય બાબતો છે. ખાસ કરીને તમે જો તરલતાની દ્રષ્ટિએ, તો જે ઝડપથી જેનું રોકડમાં રૂપાંતર થઈ શકે તેનો તરલતાનો ગુણ સારો કહેવાય. એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરોનું બજાર છે નાણા બજાર છે. એક વર્ષ એની મર્યાદા કેટલી? એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે. ખાસ કરીને આપણે જોયું કે ટ્રેઝરી બિલ છે, બરાબર છે, કોલ મની છે, એ બધા એના તત્વો છે. ખાસ નાણા બજારના બે પક્ષકારો છે એની અંદર, નાણાનું ધિરાણ આપનારાઓ એટલે કે ધિરાણ કરનારાઓ અને નાણા ઉછીના મેળવનારાઓ. જેમાં ધિરાણ આપનારાઓ છે એની અંદર કોણ હોય છે? તો કે ખાસ રિઝર્વ બેંક, આરબીઆઈ, પછી વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો, આ તમામ છે નાણા ધીરનારાઓ છે. તો આ તમામ સંસ્થાઓ નાણા ધીરશે. જ્યારે ધિરાણ લેનાર કોણ હશે? તો ધિરાણ લેનાર એટલે કે ઓછીના નાણા મેળવનાર, જેની અંદર ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર, આ તમામ છે એ નાણું છે એ મેળવે છે, ઓછીના નાણા મેળવે છે. તો આમ નાણા બજાર છે એ શેર બજાર જેવું એમ કહી શકાય કે કોઈ એવું ભૌતિક સ્વરૂપ તો નથી, કોઈ ભૌતિક સ્થળ તો નથી, પરંતુ નાણાનો વેપાર કે તેની લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. શું છે? એનું કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાનો વેપાર કે નાણાની લેવડ દેવડ કરતી જે વિવિધ સંસ્થાઓ છે, આ સંસ્થાઓનો સમૂહ એટલે કે નાણા બજાર. ટૂંકમાં જેની પાસેથી આપણને ટૂંકા ગાળા માટે નાણા મળી શકે, બરાબર છે. તો જોઈએ એની વ્યાખ્યા. તો ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો, કેવી મિલકતો? ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાની નજીકની અવેજી ધરાવે, એટલે જેનું ઝડપથી નાણાની અંદર રોકડની અંદર રૂપાંતર થઈ જાય, તેના વ્યવહારનું બજાર એટલે નાણા બજાર, બરાબર છે. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાની નજીકની અવેજી ધરાવે, નાણાની નજીક અવેજી હોય, તેના વ્યવહારનું બજાર એટલે નાણા બજાર, જેનું ઝડપથી આપણે રૂપાંતર કરી શકીએ. તો ખાસ નાણાકીય બજારની અંદર નાણા બજારની એની વ્યાખ્યા છે આપણે જોઈ. હવે એને વધુ સમજવા માટે એની લાક્ષણિકતાઓ જોઈએ, કે નાણા બજાર છે એને બે ભાગ પાડવામાં આવેલા છે, એક સંગઠિત નાણા બજાર અને એક અસંગઠિત નાણા બજાર, બરાબર. બીજું, ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત કેવી છે? એક વર્ષ કે તેથી ઓછી છે. ટૂંકા ગાળાની મિલકતો અને સાધનોનું બજાર છે કે જેમાં એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે નાણાની જરૂર હોય તો આપણને અહીંયાથી મળી શકે. ત્રીજું, નાણા બજારની અંદર ભાગ લેનારાઓ છે એની શાખ પાત્રતા મહત્વની છે. કેવી શાખ પાત્રતા છે? બજારની અંદર એનું વર્ચસ્વ કેવું છે, પ્રભુત્વ કેવું છે, એના પર આધારિત છે. નાણા બજાર છે એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે. જે આપણે આગળ વાત કરી કે વિવિધ સંસ્થાઓનું માળખું છે, જેમાં આરબીઆઈ, વેપારી બેંક છે, મ્યુચ્યુઅલ ફંડ છે, વીમા કંપનીઓ છે, આ તમામ જે બાબતો છે જે ટૂંકા ગાળા માટે છે એ નાણાકીય સેવાઓ છે પૂરી પાડે. ત્યાર પછી ઝડપથી રોકડમાં રૂપાંતર છે એ થાય છે તેવા નાણાકીય સાધનોનું બજાર, જેમ કે ટ્રેઝરી બિલ છે
જેમાં આપણે જોઈએ તો લગભગ 90 દિવસ કે તેથી વધુના સમય માટે છે એનો સમાવેશ થાય છે કોલમની છે આ તમામ બાબતો ટૂંકા ગાળા માટેની નાણાકીય વ્યવસ્થા પૂરી પાડે છે ત્યાર પછી જોઈએ તો આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણા બજારની પેટા શાખાઓ પણ હવે ધીરે ધીરે વધી છે જેમ જેમ નાણાની જરૂરિયાત ઊભી થઈ જેમ જેમ ટેકનોલોજી વધી જેમ જેમ ઉદ્યોગો છે એનો વિકાસ થયો જેમ જેમ આર્થિક રીતે નાણાની જરૂરિયાત ઊભી થઈ તેમ તેમ આ બધી વ્યવસ્થાઓ વિકસી છે દાખલા તરીકે કોલ મની માર્કેટ બોન્ડ માર્કેટ ટ્રેઝરી બિલ માર્કેટ આ માર્કેટ છે એ ધીરે ધીરે નાણાકીય સેવાઓ પૂરી પાડતા થયા છે ત્યારબાદ જોઈએ તો મોટા ભાગના જે નાણાકીય સાધનો છે એ સાધનો દેવાના સાધનો છે અને ખાસ એમાં વધુ સલામત હોવાથી એમાં જોખમનું તત્વ કેવું છે ઓછું છે કે જ્યાં તમારા નાણાં ડૂબવાની શક્યતા ઓછી જેમ કે વીમા કંપની છે તો વીમા કંપનીમાં કઈ કંપની તમે એલઆઈસી લઈ લો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કે જ્યાં તમને એમ લાગે કે અહીંયા આગળ નાણાં છે કે તમારા સેફ છે તો આવા ઘણા બધા સંસ્થાઓ છે કે જ્યાં આપણે નાણાં છે એ રોકી શકીએ જ્યાં સલામતી વધુ છે જોખમ છે એ ઓછું છે નાણા બજારની સફળતા અને કામગીરીનો આધાર છે એ બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય વ્યવસ્થાઓની કામગીરી પર રહેલો છે ખાસ મહત્વનું બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય વ્યવસ્થાઓની કામગીરી પર નાણા બજારની સફળતાનો આધાર છે એની કામગીરીનો આધાર છે રહેલો છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો નાણા બજારની અલગ અલગ 8 લાક્ષણિકતાઓ છે જેના વિશે આપણે ચર્ચા કરી તો ખાસ આવી ટૂંકા ગાળા માટેની નાણાકીય વ્યવસ્થા એટલે નાણા બજાર તો એના અર્થ અને વ્યાખ્યાની લાક્ષણિકતાઓ આપણે જોઈ ત્યાર પછી ના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ત્યાર પછીના મુદ્દા વિશે ચર્ચા કરશું